રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે આજે વાત કરી શકે છે મોદી. યુક્રેન સાથેના યુદ્ધ મુદ્દે ટેલિફોન પર થશે ચર્ચા. યુદ્ધ વિરોધી પ્રદર્શનમાં સામેલ ન થાય રશિયન નાગરિકો. પુતિનની ખુલ્લી ધમકી, કાર્યવાહીના આપ્યા સંકેત. ગુજરાતમાં કોરોનાના નવા 293 કેસ, 8ના મોત. અમદાવાદમાં 112, વડોદરામાં 30, સુરતમાં નવા 10 કેસ નોંધાયા. કાલથી દ્વારકામાં કોંગ્રેસની 3 દિવસીય ચિંતન શિબિર. શનિવારે રાહુલ ગાંધી આપશે હાજરી. કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા ઈએમસીના વિપક્ષ નેતા દિનેશ શર્મા જોડાશે ભાજપમાં. પાટીલ સાથે કરી મુલાકાત. રાજકોટમાં શિવાજી પર ખરાબ કોમેન્ટ કરનારો વકીલ ભાજપનો કાર્યકર હોવાનો ઘટસ્ફોટ. રૂપાણી સાથેની તસવીરો કોંગ્રેસે સાર્વજનિક કરી. યુક્રેન પર રશિયાના હુમલા બાદ સમગ્ર વિશ્વ પર મોંઘવારીનું સંકટ ઘેરાવા લાગ્યું છે. જી હા, સીધો સંવાદમાં આજે વાત કરીશું. રશિયાએ યુક્રેનમાં લશ્કરી કાર્યવાહી શરૂ કરી અને ત્યારબાદથી જે ઉછાળો આવ્યો છે, જે અલગ અલગ અર્થવ્યવસ્થાને લઈને જે અટકળો વહેતી થઈ છે, જે સવાલ ઉભા થઈ રહ્યા છે. લગભગ 8 વર્ષ બાદ કાચા તેલની કિંમતોમાં પણ વધારો થયો છે અને જે સ્થિતિ છે, તમામ દેશો હવે પોતાની રણનીતિ બનાવવામાં લાગી ગયા છે. એક સવાલથી પણ થઈ રહ્યું છે, આ વિવાદથી, આ યુદ્ધથી ગ્લોબલ ઇકોનોમી પર પણ શું અસર થશે, અને આ જ તમામ મુદ્દાઓને લઈને ચર્ચા કરીશું સીધો સંવાદમાં. તો આજ મુદ્દા પર ચર્ચા કરીશું સીધો સંવાદમાં. યુદ્ધની આખરે સાઇડ ઇફેક્ટ શું આવશે, આજ મુદ્દા પર ચર્ચા કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે હાલ પ્રતાપભાઈ ચંદન, જેઓ જીસીસીઆઈના એક્ઝિક્યુટિવ સભ્ય છે. સીએ વિક્રમભાઈ ઓઝા આર્થિક બાબતોના નિષ્ણાંત છે. વિશાલભાઈ વાજા રક્ષા વિશ્લેષક છે તેઓ. અનિલભાઈ શાહ બીએસસી પૂર્વ ડાયરેક્ટર છે તે. લલિતભાઈ રાવલ રક્ષા વિશેષજ્ઞ છે તેઓ. આપ સૌનું સ્વાગત છે. સૌ પ્રથમ જે જોવા જઈએ વિશાલભાઈ, જે રશિયાની પેટર્ન રહી છે આ યુદ્ધની, કયા પ્રકારે જોઈ રહ્યા છો સૌપ્રથમ તો આ યુદ્ધને? હું એટલું જ કહેવા માંગીશ કે પેટર્ન રશિયાની યુક્રેનની જે ઇન્ટરનલ મેટર, જેના કારણે આજે આ એક બહુ ખૂબ જ જેને કહેવાય કે ગંભીર, જેના કારણે આની ઇમ્પેક્ટ આખા દેશમાં અલગ અલગ જગ્યાએ બી જોવા મળશે. પણ પરંતુ સૌથી પહેલાં મારું માનવું એવું છે કે ભારત સરકાર પહેલાં જે આપણા જેટલા સ્ટુડન્ટો છે, જે દેશનું ભવિષ્ય છે આપણું, અને જે લોકો કોઈ કારણસરથી, આજે મારી રશિયાના એક બે સ્ટુડન્ટો સાથે બી વાતચીત થઈ, અને એ લોકોની અંદર પણ એક ભયનો માહોલ છે. અને એ લોકોની જે યુનિવર્સિટી છે એ એવા વિસ્તારમાં છે કે જ્યાંથી યુક્રેનની એન્ટ્રન્સ જે છે એ એક જ રસ્તો છે. એટલે પહેલાં તો સૌથી પહેલાં બે દેશનું જે કોઈ બી યુદ્ધનું ઓલું હોય, પણ આપણે એક ભારતીય તરીકે હું એટલું કહીશ, એક સોલ્જર તરીકે, કે યુદ્ધથી કોઈને કોઈ ફાયદો થતો નથી પહેલી વાત તો. પરંતુ આપણા જે ગુજરાતના જે વિદ્યાર્થીઓ અને ભારતના એવા કેટલાય વિદ્યાર્થીઓ જે ત્યાં ફસાયેલા છે, સૌથી પહેલાં હું ભારત સરકારને વિનંતી કરીશ કે પહેલાં તો એ લોકોને અહીંયાથી એરલિફ્ટ કરીને, ગમે એમ કરીને લાવવાના પ્રયાસ કરે. અને ત્યારબાદ ભારત હંમેશા શાંતિમાં માને છે. આપણે યુએનની જે શાંતિ સેના અમારી ફોજની જાય છે અલગ અલગ વિસ્તારોમાં, કોંગો છે, પછી સુડાન છે, ભૂટાન છે, આ બધી જગ્યાએ શાંતિ સેના તરીકે જાય છે. એટલે સૌથી પહેલાં તો જે બાળકો છે તેમને અહીંયા પરત લાવવામાં આવે અને એના ઉપર સરકાર વિચારે, પછી જે કોઈ બી નિર્ણય લે યોગ્ય. ચોક્કસ. લલિતભાઈ રાવલ, લલિતભાઈ આપનો અભિપ્રાય જાણવા માંગુ છું. જે યુદ્ધ થયું છે, જે પેટર્ન છે હાલ, કયા પ્રકારે જોઈ રહ્યા છો યુદ્ધની, શું અસરો થશે? જાતે કરી યુક્રેને ઉભું કરેલું એક સંકટ છે. રશિયા
જ્યારે 1990 પછી જ્યારે વિઘટન થઈ ગયું, એનું વિઘટન થયા પછી પણ અમેરિકા એને વધુ ને વધુ નબળો પાડવાના કારસા રચતું રહ્યું છે. એ કારસાના ભાગરૂપે એના જે છૂટા પડેલા દેશો છે એને નાટોમાં સમાવવાની વાત કરતા હતા. છેલ્લે હવે જ્યારે યુક્રેનના પણ એ નાટોમાં સમાવવાની વાત કરે છે ત્યારે આ રશિયન સંપ્રભુતા અને એની સલામતીને ખૂબ જોખમાય, કારણ કે નાટોના સૈન્ય બધા એ દેશોમાં આવીને પડે, એના મિસાઇલ્સને એના બધા જ શસ્ત્ર સરંજામ સાથે ખડકાઈ જાય નાટોની સેના, અને એ જો ખડકાય તો રશિયાની સલામતી ખૂબ જોખમાય. એના અનુસંધાને રશિયાએ ના પાડી હતી, યુક્રેનને ના પાડી, અમેરિકાને ના પાડી, યુરોપિયન યુનિયનને ના પાડી અને નાટોને પણ ના પાડી કે ભાઈ યુક્રેનને તમે નાટોમાં સમાવેશ ન કરો. તેમ છતાં યુક્રેન પણ એ અમેરિકા અને યુરોપિયન યુનિયનના દેશોના રવાડે ચડીને એના ભ્રામક પ્રચારોમાં આવી અને જે આ અત્યારે એને સ્ટેન્ડ લીધું છે અને રશિયાનો વિરોધ કરવા અને રશિયા પાસેથી એ જબરજસ્તી નાટોનું પણ જે એને સભ્યપદ લેવું છે એ લેવા માટે જે એને પ્રયત્ન કર્યો, આ જે આજની વાત નથી, આ લગભગ છેલ્લા 6 મહિનાથી આપણે જે જોઈ રહ્યા છીએ એ રશિયાએ વિધિવત રીતે દરેકને સમજાય કે આ ધીસ ઇઝ નોટ ફેર, અમારા તમે આંગણામાં આ એક દુશ્મન ઉભા કરો એ કોઈ પણ દેશ સ્વીકારે નહીં, અને એને પોતાની સલામતી અને સંપ્રભુતા જાળવવાનો દરેક દેશના હક છે. એના તહત આ રશિયાએ જે પગલું ભર્યું છે અને એને તબક્કાવાર એને ચીમકીઓ આપી છે, એને ચીમકી પણ આપી, એને શાબ્દિક પ્રહાર કર્યા, વત્તા મિલિટરી મુવમેન્ટ એને આદરી, તેમ છતાં પણ બાજ ન આવ્યું, યુક્રેન પણ બાજ ન આવ્યું, અમેરિકા અને યુરોપિયન યુનિયન પણ બાજ ન આવ્યું અને એ પણ ડંફાસોમાં અતર્યા. તો રશિયાએ ના છૂટકે છેવટે પોતાનું મિલિટરી બળ વાપર્યું, એને સ્થળ સેના વાપરી, એની આર્ટિલરી, એની મિસાઇલ્સ, એની રોકેટ લોન્ચર્સ થી અને ટેન્કોથી સરહદેથી અંદર ઘુસાડ્યા. એર પાવર એની પાસે છે, ખૂબ એર પાવર એને વાપર્યો અને નેવલ ફોર્સમાં એને 12 મોટી ફ્લીટ્સ એને ઉતારી દીધી, એ જે બ્લેક સીમાં ઉતારી અને ચારેય બાજુથી રશિયાને ઘેરી લઈ અને હવે એને જબરજસ્તી રશિયાના સંપ્રભુતામાં સામેલ કરવા માટે, રશિયા કે નાટોથી દૂર રાખવા માટે આ એને પ્રયાસ આદર્યો. મારી દ્રષ્ટિએ હું તો આને યુદ્ધ પણ નથી ગણતો, આ યુદ્ધ નથી, આ એની સંપ્રભુતા જાળવવા માટે એને આ જે ધોંસ જમાવી છે અને આખી સ્ટ્રેટેજિક પ્લાનિંગ સાથે એને જે આ યુક્રેનના ભય બતાવ્યો છે આ એટલું જ છે. આ અમેરિકા અને યુરોપિયન યુનિયન જે એને પાછળ પડ્યા હતા, પાછળથી પીઠબળ આપવાની વાર્તા કરતા હતા, એ હવે બધા મારી દ્રષ્ટિએ હમણાં જયારે મેં પ્રેસિડેન્ટ બાઇડનનું વિધાન સાંભળ્યું, એનું પ્રવચન સાંભળ્યું, ત્યાર પછી લાગે છે કે મવાળવાદી પ્રવૃત્તિ વાળા, અને આપણે જેમ ભારતમાં કહે છે નેતા તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ, એવી જ રીતે આ યુક્રેન તુમ આગે બઢો હમ તુમ્હારે પીછે સે દેખ રહે હૈ, આ પાછળથી બસ જોવા વાળા દેશો સાબિત થઈ રહ્યા છે હાલની તારીખ સુધી. પણ ન કરે નારાયણ, અને જો રશિયાના યુરોપિયન યુનિયન એ રશિયાના સામે જો ખડું થાય, યુક્રેનના વારે ચડે એના સૈન્ય બળ સાથે, તો આખા વિશ્વમાં મોટી વર્લ્ડ વોર 3 થવાની શક્યતા બિલકુલ ઊભી છે, આરેજ ઊભી આવીને ઊભી છે, અને એનાથી તો વિશ્વને ખૂબ પારાવાર નુકસાન થાય, સામરિક અને માનવ સંહાર ખૂબ પ્રમાણમાં થઈ શકે, કારણ કે બધા જ ન્યુક્લિયર સજ્જ દેશો છે અને બધા જ મિલિટરી પાવર્સની દ્રષ્ટિએ બહુ સક્ષમ છે, એટલે એ બળથી આખા વિશ્વને નુકસાન થાય. આટલું પણ જે થયું છે એનાથી પણ વિશ્વની આર્થિક પરિસ્થિતિ ઉપર ખૂબ નબળા એના પરિણામો જોવા મળી રહ્યા છે. આજની તારીખે બધી સ્ટોક એક્સચેન્જોમાં ભાવ ગડગડવા માંડ્યા છે, લગભગ 40-45% જેવા રશિયાના સ્ટોક માર્કેટ ગગડી ગયું છે, એટલે એ જોતા આ આખા વિશ્વ માટે એક મોટો ચિંતાનો વિષય છે. પણ આ જે યુક્રેનને રવાડે ચડાવનાર જે જગજમાદાર બનવાની ખેવડા સાથે મેદાને પડેલું અમેરિકા જે છે એ અત્યારે મોઢું છુપાવીને ફરતું હોય એવું મને લાગી રહ્યું છે. રશિયાને તો એનાથી પાસે તો સંપ્રભુતા છે, એની પાસે મિલિટરી સામરિક છે, એનો મિલિટરી માઇન્ડ છે, એને યુક્રેન સામે
48 થી 96 કલાકમાં તે યુક્રેનને નેસ્તનાબૂદ પણ કરી શકે છે. અને જો કદાચ રશિયા, જો કદાચ અમેરિકા અને યુરોપિયન યુનિયન નાટો દળો એની વારે પણ આવવા માંગે તો એ યુક્રેનની બોર્ડર સુધી પહોંચતા બીજા 5-6 દિવસ ઓછામાં ઓછા લાગે, ત્યાં સુધીમાં તો રશિયા એનું ધાર્યું પરિણામ મેળવી લેશે એવું મારું માનવું છે. જી ચોક્કસ. લલિતભાઈ, આ સાથે જે તમે જણાવ્યું આપનો મત કે તમામ અર્થવ્યવસ્થા ઉપર પણ અસર થશે, સાથે અનિલભાઈ આપને પૂછવા માંગુ છું, આ યુદ્ધના છાંટા ભારતીય શેરબજાર ઉપર પણ જોવા મળ્યા, કયા પ્રકારે આપ જોઈ રહ્યા છો? યુદ્ધ તો છેલ્લા એક મહિનાથી ચર્ચા ચાલી રહી હતી કે કંઈક ખોટું થશે એવું દેખાઈ રહ્યું હતું. અને સ્ટોક માર્કેટ પણ, હું બેઝિકલી ટેકનિકલ એનાલિસિસ મારું સારું હોય છે અને ટેકનિકલમાં જ દેખાઈ રહ્યું હતું કે કંઈક બજારમાં કંઈક ખરાબ થવાના એંધાણ દેખાઈ રહ્યા છે. અને ટેકનિકલી જે 200 દિવસની ડેલી મૂવિંગ એવરેજ જે નિફ્ટીની હોય છે એ લગભગ 16,900 હતી. 16,900 જેવી આજે ક્રેશ કરી બજારને સીધું, આજે લગભગ 16,200ની આજુબાજુ, 250ની આજુબાજુ બંધ આપી. બીજું કે 50 દિવસ પણ જે કહેવા જઈએ, 21 દિવસ પણ કહેવા જઈએ, આ બધા પેરામીટરો જે એના મૂવિંગ એવરેજના બહુ સારા હોય છે એ લગભગ 17,500થી જ ખરાબ થયેલા. અને સાથે સાથે આવી કંઈક પરિસ્થિતિનું નિર્માણ થયું, કારણ કે અમેરિકા પણ જોવા જઈએ તો એની પણ ડેલી જે મૂવિંગ એવરેજ જે 35,000 જે એનો સેન્સેક્સ સૂચકાંક છે એ પણ 200 દિવસની 35,000 હતી. એટલે ત્યાં પણ ખરાબ લાગતું હતું કે માર્કેટ કંઈક ક્રેશ મોટું થવાનું છે, કારણ કે જ્યારે કોવિડ આવેલો ત્યારે સેમ પરિસ્થિતિ આવી બનેલી કે 200 દિવસની ડેલી મૂવિંગ એવરેજ નીચે માર્કેટ જ્યારે નીકળ્યું ત્યારે બહુ મોટું ક્રેશ થતું હોય છે. આ વખતે થોડુંક માર્કેટ જલ્દી ક્રેશ થયું. સાથે સાથે રશિયાનું માર્કેટ તો બહુ જ ક્રેશ થયું છે, કારણ કે રશિયાનું માર્કેટ તો 2 દિવસમાં લગભગ 50%નું ધોવાણ થઈ ગયું છે. એટલે આમ જોવા જઈએ તો બધી કન્ટ્રીઓના પોસાવાનું નથી, ઠીક છે. એવું લાગી રહ્યું છે કે કદાચ 2-3 દિવસ કદાચ આ વોર કદાચ કે 4 દિવસ કે 15 અઠવાડિયું ચાલે. પરંતુ હું મારું પર્સનલ એવું માનવું છે કે બીજી કન્ટ્રીઓ ખાલી બૂમબરાડા પાડેલી છે અને બીજી કન્ટ્રીઓને પોસાયું નથી. જે રીતે અમેરિકાએ પણ અફઘાનિસ્તાનમાંથી જે એમને પોતાનું સૈન્ય પાછું લઈ લીધું, એમને ઘણી બધી તકલીફ હતી. એટલે મને એવું લાગે છે કે ત્યાં સુધી કે અમેરિકા કંઈ તૂટી પડવાનું નથી, ખાલી ખાલી બધા ધમકીઓ મારે છે એકબીજાને. પણ રશિયાએ જે ધમકી મારેલી રશિયાએ કરી બતાવ્યું છે. અને હું એમ માનું છું કે વધારે મોટું વોર થવાની જગ્યા અત્યારે ઓછી દેખાય છે. પણ ગ્લોબલ માર્કેટ તો કેવું છે કે જ્યાં સુધી પીસફુલ વાતાવરણનું કોઈ કમિટમેન્ટ નહીં આવે ત્યાં સુધી માર્કેટ નહીં ચાલે. અને આ એક એવો એક્સિડન્ટ થયો છે જે સ્ટોક માર્કેટ માટે કે જેને કદાચ સમર્થતા મને એવું લાગે છે ભાઈ આવનારા દિવસમાં 3-6 મહિનાનો સમય ચોક્કસપણે લાગશે. ચોક્કસ અનિલભાઈ, એટલે શું ક્યાંક સમજવાનો પ્રયાસ કરીએ આપણે, રશિયાના બોમ્બ પણ એની મિસાઈલ પણ ખુદ એના ઉપર રશિયન સ્ટોક માર્કેટની આપણે વાત જણાવી, અન્ય કયા કયા દેશો છે સૌથી વધુ ગંભીર અસરો થઈ હોય શેરબજાર ઉપર તેના? હજી આમ જોવા જઈએ તો જે કોવિડના જે કોવિડ વખતનું જે માર્કેટ ઘટેલું એની કમ્પેરિઝનમાં તો હજી માર્કેટ નથી ઘટેલું. એટલે જો આ કદાચ થોડુંક વધારે પડતું ચાલે તો હજી પણ બીજું માર્કેટ 10% ઘટવાની જગ્યાઓ બધા સ્ટોક માર્કેટોમાં ઊભું થયું છે. રશિયા તો હવે સમજી લો કે જે એનું થવાનું હતું એ રશિયાનું 50% માર્કેટ ટોપ ઉપર થઈને અત્યારે ઘટી ગયું છે. અમેરિકા ગણવા જઈએ તો લગભગ 12-15% ઘટેલું છે એના ટોપ હાઈથી. ઇન્ડિયા હજી એટલું બધું પ્રમાણમાં, ઇન્ડિયા એક અત્યારે જે જોવા જઈએ તો ઇન્ડિયા હજી એના ટોપથી લગભગ 10% ઘટેલું છે. પરંતુ સૌથી વધારે જે ઘટેલો છે હેંગસેંગ પણ એવી રીતે ઘટેલો છે, લગભગ એના ટોપથી 30-35% ઘટેલો છે. નિકી લગભગ 15-1% જાપાનનો ઇન્ડેક્સ ઘટેલો છે. મોટા ભાગના એક ખાલી તાઇવાન ઇન્ડેક્સ એવો છે કે જે અત્યારે ટોપમાં ચાલી રહ્યો છે બધા ઇન્ડેક્સની કમ્પેરમાં. પરંતુ ગ્લોબલી બધે ઇફેક્ટ આવી છે. ઇન્ડિયામાં કદાચ આપણે જોવા જઈએ આટલી મોટી ઇફેક્ટ કદાચ ના આવત, પણ છેલ્લા 5 મહિનામાં ઇન્ડિયામાં FII જે ફોરેન ઇન્વેસ્ટરો છે એ લોકોએ લગભગ 101,35,000 કરોડનું કાગળ વેચેલું છે, શેરો વેચેલા છે. એની સામે આપણું ઇન્ડિયન ઇન્વેસ્ટરો દિવસે દિવસે વધી રહ્યું છે, કારણ કે દર મહિને 11,000 કરોડની SIP આવી રહી છે આપણા ઇન્ડિયન માર્કેટમાં. એટલે એને કારણે એક મોટું બૂસ્ટ મળી રહ્યું છે આપણા ઇન્ડિયન ઇન્વેસ્ટરોના કારણે. અને ઇન્ડિયાની ગ્રોથ સ્ટોરી જે રીતે લાગી રહ્યું છે કે આવનારા દિવસોમાં કે ઇન્ડિયા પરફોર્મ કરશે, ચાઇનાને જે રીતે પરફોર્મ કરતું હતું એવી રીતે ઇન્ડિયાના 2-5 વર્ષ સારા દેખાઈ રહ્યા છે. અને સ્ટોક માર્કેટમાં જેમ કહીએ કે જે આપણા સ્ટોક માર્કેટના રાકેશ ઝુંઝુનવાલાને જે આ બધા માર્કેટને બહુ બુલિશ માની રહ્યા છે ઇન્ડિયન સ્ટોક માર્કેટને આવનારાને, એ લોકો જનરલી છેલ્લા કેટલાય વર્ષોથી આ માર્કેટમાં અડક છે અને એ લોકોના કહેવા પ્રમાણે માર્કેટ લગભગ ચાલતું જ હોય છે. ચોક્કસ. પ્રતાપભાઈ, આપનો મત જાણવા માંગુ છું, આ યુદ્ધનું કેટલી અસર?
વેપાર ઉદ્યોગને સંબંધ છે ને ત્યાં સુધી કુંજભાઈ એવું છે કે અત્યારે કોઈ પણ મેજર કન્ટ્રીમાં કશું પણ થાય તો એની અસર આખા વર્લ્ડ પર થાય જ, કારણ કે વી આર સો ઇન્ટરકનેક્ટેડ ગ્લોબલી વિચ ઇચ અધર. એટલે અને આ તો રશિયા છે અને આપણી બહુ નજીકના કહેવાય, યુક્રેનને બંને કન્ટ્રીઝ આપણી નજીકના છે અને ગેસ અને પેટ્રોલિયમની બાબતમાં એ લોકો આત્મનિર્ભર છે, એક્સપોર્ટર કન્ટ્રી છે. એટલે ઇન્ડિયાને તો એક વિકસિત દેશ તરીકે પહેલાં તો એ આટલું મોટું ક્રૂડ ઓઇલ ઇમ્પોર્ટ કરતું હોય એટલે ક્રૂડના ભાવ ઇન્ટરનેશનલી વધે એટલે આખી ઇકોનોમી પર આપણી અસર પડતી હોય છે, આપણા બજેટમાં ફેરફાર થઈ જાય, આપણા સામાન્ય માણસોના ખર્ચાના બજેટમાં પણ ફેરફાર થઈ જાય અને ટ્રાન્સપોર્ટેશન મોંઘું થતાં દરેક વસ્તુમાં ફેર થાય. એટલે પહેલી ચિંતા ભારતની તો એ હોય છે, ક્યાંય પણ કશું ગડબડ થાય તો શેરબજાર તો એક બેરોમીટર છે, પણ મેઇન કારણ આ હોય છે કે ફ્યુઅલ મોંઘું થાય છે, લોકોની હાથમાંથી પરચેસિંગ પાવર ઓછો થાય છે, એના કારણે સમગ્ર ઇકોનોમી પર બહુ જ નેગેટિવ ઇફેક્ટ પડતી હોય છે અને એ પડી રહી છે, આપણને દેખાય છે. અને સાહેબ એવું નથી કે ખાલી યુદ્ધની હવામાં વાતો થઈ, છેલ્લે જે કંઈ ડેવલપમેન્ટ થયું છે એ ઘણું બધું ગંભીર છે, કારણ કે રશિયાએ એના બે પ્રાંતને સ્વાયત્ત ડિક્લેર કરીને માન્યતા આપી દીધી છે. એટલે એ હવે ઓફિશિયલી એમ કહી શકે કે હું આટલે સુધી તો અંદર જઈ શકું, કારણ કે આ તો બીજો દેશ છે, અમે એને યુક્રેન માનતા જ નથી. તો આટલું બધું અપમાન યુક્રેન સંકળાયેલું છે નાટો સાથે અને અમેરિકાનું એને પ્રોટેક્શન છે, તો આટલું બધું અપમાન કદાચ અમેરિકા અને નાટો સહન ના કરે, આટલી બધી દાદાગીરી રશિયાની ન સહન કરે તો એ લોકો પણ પિક્ચરમાં આવે તો આ એક વર્લ્ડ વોર જેવી પરિસ્થિતિ ઊભી થવાની શક્યતા પૂરેપૂરી આની અંદર છે. ન થાય તો વધારે સારું, અને યુદ્ધ કોઈને નથી પોસાતું, કદાચ ન પણ થાય, પણ પૂરેપૂરી શક્યતા છે કે આપણે વર્લ્ડ વોરની ઘણા નજીક પહોંચી ગયા છીએ આ એક જ પગલાથી. અને પાછળ ચાઇના છે એ એના સપોર્ટમાં છે રશિયાના, એટલે અત્યારની રશિયાની પોલિસી તો જાણે એક વિસ્તારવાદી ચાઇનાની જે સાધારણ રીતે હોય છે એ પ્રકારની કહેવાય. બાકી બીજો કોઈ પણ નાનો મોટો પ્રશ્ન હોય સરહદનો તો એ વાટાઘાટોથી ઉકેલી શકાતો હોય છે, પણ એમણે એવું નથી કર્યું. એટલે ઇન્ડિયાને ઘણી બધી અસર ક્રૂડ ઓઇલના ભાવથી નહીં, આપણે જે બીજું મોટામાં મોટી આયાત આપણે કરીએ છીએ એડિબલ ઓઇલ્સની, એમાં એક સનફ્લાવર ઓઇલ એ મોટામાં એક વન ઓફ ધ થ્રી મેજર ઓઇલ્સ છે, એ પણ યુક્રેન રશિયામાંથી આવે છે. એટલે આપણા દેશમાં તો એના ભાવો પર પણ અસર પડે. આપણે એક મોટી ઇકોનોમી છીએ કે જે ઘણી બધી આઇટમો ઇમ્પોર્ટ કરતી હોય છે, ઘણી બધી આઇટમો આપણે એક્સપોર્ટ કરતા હોઈએ છીએ, એ બધા જ વેપાર ઉદ્યોગને આનાથી ઘણી જ ગંભીર અસર પડે. એટલે ભારત માટે તો ચિંતાજનક ડેવલપમેન્ટ ચોક્કસ છે. ચોક્કસ. સીએ વિક્રમભાઈ ઓઝા પણ જોડાયેલા છે. વિક્રમભાઈ, આપનું મત શું છે, યુદ્ધની અસર છે, આર્થિક રીતે શું પરિણામ ભોગવવા પડી શકે છે આપણે આગામી સમયમાં? આમ જોવા જઈએ તો આર્થિક રીતે સૌથી વધુ ભાર ક્રૂડ પ્રાઇસીસ ઉપર થવાનો છે. સી, આ જે યુદ્ધ થયું છે, રશિયા ઇઝ વન ઓફ ધી મીન્સ બિગર ઇકોનોમીઝ વિચ ઇઝ સપ્લાઈંગ, જે બધાને ક્રૂડ સપ્લાય કરે છે. હવે જો રશિયામાંથી આ યુદ્ધના હિસાબે રશિયાનાથી ક્રૂડની આવક બંધ થઈ જશે, અને આપણે જો કે ભારત દેશ રશિયા પાસેથી ઇમ્પોર્ટ કરતો નથી, પણ જો એ ક્રૂડની આવક બંધ થઈ જશે તો સપ્લાય, અને બીજું શું છે કે બંધ થશે એટલે લોકો એનું સંઘરવાનું બધું વધારશે, એના લીધે ડિમાન્ડ અને સપ્લાય, માંગ અને પુરવઠાની વચ્ચે મોટો અંતર આવવાની શક્યતા છે, જેના લીધે આપણે ક્રૂડના પ્રાઇસ જે છે આજે $100 પર બેરલ છે એ વધીને આગળ જવાની પૂરેપૂરી શક્યતા છે. હવે જો ક્રૂડના ભાવ વધે, બીજું કે ત્યાં રશિયા અને યુક્રેનમાંથી ગેસ સપ્લાય ઘણો બધો થાય છે, ઓફકોર્સ એ બધો ગેસ સપ્લાય જે છે એ બધા યુરોપિયન કન્ટ્રીઝ, જર્મની અને એ બધા લોકો વાપરે છે, પણ એ ગેસ સપ્લાયની પણ આના ઉપર અસર થવાની શક્યતા છે. આજે જે આપણી ભારત સરકાર સબસિડી જે બધી ગેસ અને એની પર આપે છે, કેરોસીન ઉપર, એ સબસિડી અમાઉન્ટમાં ઘટાડો થઈ શકે, નહીં તો પછીથી અમને ઓવરઓલ પ્રાઇસ વધારવો પડે. એટલે આને અને બીજી ઇફેક્ટ આ જે ક્રૂડ ઓઇલના હિસાબે જે ખેતીવાડીને લગતી છે એને પણ પુષ્કળ થવાની, કારણ કે એના લીધે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ પણ ઘણી વધી ગઈ છે. આજે ભારત રશિયા પાસેથી ઘઉંની ઇમ્પોર્ટ ઘણી બધી કરી રહી છે, હવે એ પણ જે છે એની ઇમ્પોર્ટ આ યુદ્ધની અસરના લીધે ઓછી થઈ જશે, જેના લીધે ઘઉંના પણ ભાવ વધવાની પૂરી શક્યતા છે. આ બધું જોતા
પૂરેપૂરા ચાન્સીસ છે કે ઇન્ફ્લેશન વધશે, અને જો ઇન્ફ્લેશન વધે તો અને આપણું ઇમ્પોર્ટ બિલ બિકોઝ ઓફ ક્રૂડ વધી જાય, કારણ કે આપણે 80% આપણું ક્રૂડ ઓઇલ વી આર ઇમ્પોર્ટિંગ, એના લીધે બેલેન્સ ઓફ પેમેન્ટની સ્થિતિમાં ગંભીર અસર થવાની શક્યતા છે. જે કોવિડમાંથી બેઠું થવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જે બધા પ્રયત્નો કરેલા કે અત્યાર સુધી એણે આપણે ભાવ વધારવા માટે જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ વધારવા માટે પોતાના હાથ આંચકી રાખેલા હતા, રોકી રાખેલા હતા, પણ એને ન છૂટકે આ સંજોગોના હિસાબે રેટ ઓફ ઇન્ટરેસ્ટ વધારશે, અને જો રેપો રેટ અથવા રિવર્સ રેપો રેટ જે પણ વધશે એના લીધે બધાને મોંઘું થશે ઇન્ડસ્ટ્રીવાળાને, અને અલ્ટિમેટલી જો બધાને પોસાશે નહીં તો જે આપણે એક્સપાન્શન ને જે બધું થવાની આપણી જે ગાડી પાટા ઉપર ચાલી રહી હતી એ અવળે પાટે ચડી જશે, અને સરવાળે અરાજકતા ફેલાવવાની પૂરી શક્યતા છે આપણા દેશમાં. જી ચોક્કસથી. અજયભાઈ પંડ્યા અમારી સાથે જોડાયા છે. વાલી છે તેઓ, તેમના દીકરી છે તેઓ યુક્રેનમાં હાલ અટવાયેલા છે. અજયભાઈ, આ જે વ્યથા છે, જે મુશ્કેલી છે, સ્વાગત તો નહીં કરી શકીએ, પરંતુ આપની દીકરી સાથે શું વાતચીત થઈ હતી, આપને શું વાતાવરણ છે હાલ ત્યાંનું, અને શું પ્રયાસો થઈ રહ્યા છે પરત લાવવા માટેના, શું વાતચીત હતી છેલ્લી? છેલ્લા એક કલાક પહેલા મારી દીકરી સાથે વાત થઈ હતી. ત્યાંથી કોલેજ દ્વારા બસ એમને મૂકી હતી, અને બસમાં બધા જ વિદ્યાર્થીઓ પરત હોસ્ટેલ પર જઈ રહ્યા છે. ગઈકાલે 12 વાગે હોસ્ટેલ પરથી બસ દ્વારા એ લોકો મોડી રાત્રે કીવ બોરિસપોલ એરપોર્ટ પર એ લોકો પહોંચ્યા હતા. ત્યારબાદ વહેલી સવારે 2 કલાક પહેલા જ, ફ્લાઇટની 2 કલાક પહેલા જ એ લોકોને જણાવવામાં આવ્યું કે તમે લોકો એરપોર્ટ છોડી દો, બધી જ ફ્લાઇટો રદ થઈ ગઈ છે અને એરપેસ બંધ કરી દેવામાં આવ્યું છે. આથી બધા જ વિદ્યાર્થીઓ ગભરાયેલા હતા, અને ત્યારબાદ મારો સંપર્ક મારી દીકરીએ કર્યો કે પપ્પા અહીં પરિસ્થિતિ આવી છે, આના કારણે તમે કંઈ કરો એમ. એટલે ત્યારબાદ મેં અમારા સાંસદ સભ્ય શ્રીમતી રંજનબેન ભટ્ટનો સંપર્ક કર્યો, અને પ્રદેશના મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ સાથે પણ મેં આ બાબતે વાત કરી. એ લોકોએ પણ મને જણાવ્યું કે અમે બધા જ વિદેશ મંત્રાલય સાથે સંપર્કમાં છે, અને ઝડપથી આપણા દેશમાંથી જેટલા પણ વિદ્યાર્થીઓ છે બધાને અમે પરત લાવીશું એવું મને આશ્વાસન એ લોકોએ આપ્યું. જે ચોક્કસથી અજયભાઈ, આપણા સૌ કોઈની હવે આ જવાબદારી છે, આપણા સૌ કોઈની ચિંતા છે કે જલ્દીથી આપણા જે લોકો ફસાયેલા છે તેમને પરત લાવીએ. આ જ મુદ્દા પર ચર્ચા યથાવત રહેશે, પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા બ્રેક માટે. વેલકમ બેક. સીધો સંવાદમાં વાત કરી રહ્યા હતા યુક્રેન રશિયા વિવાદને લઈને જે અસર થઈ છે, સાથે જ 1 લાખ ભારતીય વિદ્યાર્થીઓ છે, ગુજરાતી વિદ્યાર્થીઓ પણ ફસા હોવાની જે વિગતો છે. ફરી એકવાર ચર્ચા પર પાછા આવીશું. અમારી સાથે અજયભાઈ પંડ્યા જોડાયા છે, તેમની સાથે વાતચીત થઈ રહી હતી. અજયભાઈ, આપની દીકરી સાથે વાતચીત થઈ હતી, પરત આવવા માટે ક્યારે ટિકિટ કરાવી હતી, ફ્લાઇટ બુક કરાવી હતી, હાલ તેઓ કયા સ્થળ પર છે, કયા શહેરમાં છે, કયા પ્રકારે સુરક્ષિત છે, તેમની સાથે અન્ય કેટલા વિદ્યાર્થીઓ છે? ગત સન્ડે એની ટિકિટ મેં કરાવી હતી ટર્કી એરલાઇન્સ દ્વારા, અને આજે એનું ફ્લાઇટ હતું 9:50 કલાકે. એ આ યુદ્ધના કારણે, રૂસ અને યુક્રેનની તંગી ને યુદ્ધના કારણે એ ફ્લાઇટ રદ થયું છે. કીવના 500 કિલોમીટર દૂર ચેર્નીવેસ્ટ શહેરમાં ટેટાલેન્ડની અંદર બુકોવિનિયન્સ યુનિવર્સિટી આવેલી છે, ત્યાં પ્રથમ વર્ષમાં મારી દીકરી અભ્યાસ કરી રહી છે. એની સાથે ઇન્ડિયાથી ઘણા બધા વિદ્યાર્થીઓ, લગભગ ઇન્ડિયાના
30,000 સ્ટુડન્ટ અભ્યાસ કરી રહ્યા છે અલગ અલગ યુનિવર્સિટીમાં. અત્યારે એની સાથે 8-1 વિદ્યાર્થીઓ આ ફ્લાઇટની અંદર ઇન્ડિયા પરત આવવાના હતા, પરંતુ ફ્લાઇટ રદ થતો એ બધા જ વિદ્યાર્થીઓ અત્યારે પરત હોસ્ટેલ પર જઈ રહ્યા છે. અજયભાઈ, આપની દીકરી સાથે વાતચીત થઈ, ભારતીય એમ્બેસી સાથે તેઓ સંપર્કમાં છે, જે એમની સાથે જે અન્ય યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ હતા, ભારતીય વિદ્યાર્થીઓ, તે ભારતીય એમ્બેસી દ્વારા તેમને મદદ મળી રહી છે, તેઓ સંપર્કમાં છે તેવી કોઈ માહિતી સામે આવી, આપને જાણવા મળ્યું કઈ? ના, એ લોકો દ્વારા એવી કોઈ માહિતી મને નથી મળી, પણ બધા જ વિદ્યાર્થીઓ પરત જઈ રહ્યા છે હોસ્ટેલ પર, અને ત્યાંથી કઈ હોસ્ટેલ તરફથી ત્યાં જે એમડી હાઉસ છે એ ત્યાંના જે બધા હોદ્દેદારો છે એમ્બેસી સાથે વાત કરશે, ઇન્ડિયન એમ્બેસી સાથે. અજયભાઈ, આપ જણાવી રહ્યા છો આપના દીકરી શ્રી છે સાથે જે અન્ય વિદ્યાર્થીઓ છે હોસ્ટેલ પરત ગયા છે, યુનિવર્સિટી તરફથી કે કોઈ ત્યાંના તંત્ર તરફથી તેમને કોઈ જણાવવામાં આવ્યું છે, કોઈ તેમની મદદ મળી છે તેમના સુધી? મદદમાં તો કશું છે નહીં, પરંતુ ઇન્ડિયન એમ્બેસી અથવા ત્યાંની સરકારે જે એડવાઇઝરી વારંવાર જે જારી કરી હતી એ બાબતે અમને જણાવવામાં આવ્યું હતું કે જેને જવું એ જઈ શકે છે અને રહેવું એ રહી શકે છે. તો મારી દીકરી સાથે પણ મેં વાત કરી, ત્યારે પણ વાત કરી હતી, પપ્પા એવું કઈ જેવું છે ને, તેમ છતાં અમે ટિકિટની બુક કરાવી હતી અને અત્યારે પણ એ લોકો પાછા જ હોસ્ટેલ તરફ જઈ રહ્યા છે. અને મારી દીકરીનો મેસેજ હતો કે પપ્પા અમે સેફ છે, તમે ચિંતા કરશો ને એમ. જી ચોક્કસ વિશાલભાઈ, પરંતુ આપણે જે મીડિયા દ્વારા અને જે જોઈ રહ્યા છે તો અમને પણ થોડો ભય લાગી રહ્યો છે. જી ચોક્કસ અજયભાઈ, આપણા સૌ કોઈનો પ્રયાસ રહેશે કે જલ્દીથી જે આપણા ગુજરાતી વિદ્યાર્થીઓ, ભારતના વિદ્યાર્થીઓ, તે તમામ લોકો પરત આવે. વિશાલભાઈ, આપનો મત જાણવા માંગુ છું, હાલ યુદ્ધના જે ક્રાઇસિસ ચાલી રહ્યા છે, જે વાતાવરણ, જે ભય ઉભો થઈ રહ્યો છે ત્યાંનો, આપણે તો કદાચ વાસ્તવિકતા પ્રમાણે ન વર્ણવી શકીએ, પરંતુ હજુ પણ પરિસ્થિતિ શું બગડી શકે છે અને આ માહોલથી ઉભરી આવતા કેટલો સમય લાગી શકે છે? જે રશિયાની યુદ્ધની પેટર્ન છે, એક બાદ એક લશ્કરી સૈન્ય લઈને અન્ય શહેરો તરફ આગળ વધી રહ્યું છે, શું લાગી રહ્યું છે આપણે? આમ જોવા જઈએ તો કોઈ બી યુદ્ધ જ્યારે શરૂ થાય છે એટલે એનો અંત ક્યારે થશે એ આપણે અત્યારે જજમેન્ટ લઈને, એક આકલન કરીને એમ કહેવું કે આટલા દિવસમાં થઈ જશે એ મારા હિસાબે તો યોગ્ય નથી. કારણ કે હવે એ બે દેશોની શું માંગ છે ને કઈ રીતની એમની ડિમાન્ડ છે અને શેના કારણે જે છે રશિયાએ પૂરી અંદર, અત્યારે મને જે મેં જે સ્ટુડન્ટો સાથે વાત કરી હતી તો એમાં મને બપોરે જેવા સમાચાર મળ્યા હતા કે રશિયાનું સૈન્ય જે છે એ પૂરેપૂરું યુક્રેન ઉપર અત્યારે એન્ટર થઈ ચૂક્યું છે. એટલે જો એન્ટર થઈ ચૂક્યું છે અને જો બધા સરેન્ડર, યુક્રેન કદાચ સરેન્ડર કરે અને કદાચ એમ કહે કે ભાઈ, આપણે ન્યૂઝના માધ્યમથી જાણીએ છીએ કે એ પણ એમ કહે છે કે મેં ઇસમે કોઈ ઝૂકને વાલા નહીં હું કરકે, મતલબ એ એમની જગ્યાએ રાઈટ છે, આ એમની જગ્યાએ રાઈટ છે, એ રીતનું બેનું સ્ટેન્ડ છે. તો એવી સ્થિતિની અંદર આપણે જજમેન્ટ ના લઈ શકીએ કે ક્યારે શું થશે, પરંતુ એટલું પાકું છે કે જે કોઈ બી સ્થિતિ થશે, હવે જેમ હમણાં આ જે વાલી સાથે વાત થઈ તો હવે અત્યારે એમના દીકરીએ કીધું કે અહીંયા એવું કંઈ નથી. આ આપણે જે વિડીયો ને બધા જોયા, એરક્રાફ્ટ જ્યારે ઉપરથી જાય એટલે એની જે ડિગ્રી ને એના અનુસંધાન એ લોકો જે બોમગોળા ફેંકે બરાબર, તો એ ક્યારે કઈ જગ્યાએ શું થાય એનું કંઈ નક્કી ના હોય. આ યુદ્ધ છે બરાબર છે, જે રીતે એમણે યુદ્ધ ડિક્લેર કર્યું છે, એટલે મારી તો સૌથી પહેલા વિનંતી જ છે કે જો આપણા પ્રધાનમંત્રી સિંહના રશિયાના પ્રેસિડેન્ટ સાથે સારા સંબંધ છે તો એમણે એમની સાથે વાતચીત કરી અને એક જે કંઈ બી એના માટે એમને કરવું પડે એ કરી, અને પૈસાનો સવાલ અલગ છે કે આટલી મોંઘી ટિકિટ છે, આ છે તે છે, ઇન્ડિયન એરફોર્સની એટલી બધી ફ્લાઇટો છે કે આપણે એરલિફ્ટ કરી શકીએ છીએ. આજે કોઈ વાલી ઉપર બર્ડન આવે એવું નથી. પછી ભલે તમે એમના ઇન્સ્ટોલમેન્ટ લેજો, લોન કરી લેજો અને એમની જોડેથી ભરપાઈ જે તમારે કરવી કરી લેજો, પરંતુ ફર્સ્ટ પ્રાયોરિટી એ છે કે જે સ્ટુડન્ટો યુક્રેનની અંદર અત્યારે ગંભીર સ્થિતિમાં છે એની સાથે ક્યારે શું થશે એની આપણે કાલ સવારે છાપું ખોલે ને આપણને ખબર પડે કે
ભગવાન કરે નારાયણ કરે ને એવું કઈ ના થાય, બરાબર છે, પણ બોમ્બ ગોલી કિસી કો પૂછ કે નહીં જાતી હૈ કે ભાઈ યે બંદે નિર્દોષ હૈ યે દોષી હૈ, જબ વો નિકલતી હૈ તો ઉસકી કોઈ દોષી યા નિર્દોષ હૈ નહીં દેખતી. જી લલિતભાઈ, આપનો મત જાણવા માંગુ છું, જે રશિયાની પેટર્ન રહી છે, યુક્રેન પણ હવે ઝૂકવા તૈયાર નથી, યુક્રેન પણ લડી લેવાના જ સામે મૂળમાં છે, અને રશિયા એક તરફ તેનું સૈન્ય લઈને આગળ વધી રહ્યું છે, શું પરિણામ આવી શકે, આપનો મત આપ કયા પ્રકારે જોઈ રહ્યા છો? રશિયા એ મલ્ટી દેશ છે, એની સામે યુક્રેનને કંઈ ના આવે. છેલ્લા લગભગ 18 કલાકની અંદર રશિયાએ એના મિલિટરી બેઝનો ખુવારો બોલાવી દીધો છે, એને એર સ્ટ્રાઇક કરીને એના એરબેઝ ને ઉડાવી દીધા છે, અને નેવલ ફોર્સથી એનું ઓડિશાનું જે આખું બંદરગાહ હતું જ્યાં નેવલ બેઝ હતો મોટો, એ આખો નેવલ બેઝને નસ્તે નાબૂદ કરી દીધો છે. એટલે હવે મારી દ્રષ્ટિએ કઈ યુક્રેન એટલું સક્ષમ નથી કે જે એનો સામનો કરી શકે કે લડી શકે. બીજું જેમ વાત થઈ રહી છે કે આપણા સિવિલિયનોને થોડો ગભરાટ રહે, ચોક્કસ કદાચ ભૂલથી દાગાઈ જાય તો શક્યતા ખરી, બાકી એઝ પર મિલિટરી પોલિસી, મિલિટરી પોલિસી મુતાબિક આપણે સિવિલિયન વિસ્તારો ઉપર બોમ્બમારો કે તોપમારો કંઈ ન કરી શકીએ, બરાબર. અને એ ઓલવેઝ એમના યુદ્ધ વખતે હંમેશા મિલિટરી એસ્ટાબ્લિશમેન્ટો, મિલિટરીના સંસાધનો અને મિલિટરી બેઝ જ ટાર્ગેટ ઉપર હોય, એના ઉપર જ બોમ્બાર્ડમેન્ટ અને એનો ખાતમો બોલાવાતો હોય છે, સિવિલિયન ઉપર એ નથી. અને બીજું, રશિયાએ સામેથી કીધું છે કે અમારે નાગરિકો સાથે કોઈ તકલીફ નથી, નાગરિકોને અમે કંઈ પણ અડચણ આવશે એવું અમે નહીં કરીએ, આટલી ખાતરી રશિયાના પ્રમુખ પુતિને આપી ચૂક્યા છે. એટલે એ આપણા બાળકોને કોઈ ચિંતા કરવાની કારણ નથી. આજ સવારે જ મારે ત્યાંના યુક્રેનમાં આપણા જે ગુજરાતના વિદ્યાર્થીઓ જેમની સાથે વાતચીત થતી હતી, એમાં મેં જાણ્યું કે આપણી એમ્બેસી એકદમ ક્લોઝલી એમની સાથે ટાઈઅપ છે અને બહુ ક્લોઝ ફોલોઅપ કરે છે, અને એમને જો એરલિફ્ટ નહીં કરાવી શકાય, કારણ કે ત્યાં એર સ્પેસ એકદમ બંધ છે, જો એરલિફ્ટ નહીં કરાવી શકાય તો ત્યાંની એમ્બેસી એવો પ્લાન કરે છે કે બસમાં બેસાડી અને એમને રોમાનિયા કાં તો પોલેન્ડની સરહદે ક્રોસ કરાવીને એમને સલામત રીતે ખસેડી આપશે, એવું એમ્બેસીએ, આપણી જે ઇન્ડિયન એમ્બેસીએ ત્યાંના આપણા સ્ટુડન્ટ્સને કહેલું છે. એટલે આપણી એમ્બેસી, આપણી ભારત સરકાર ખૂબ પૂરેપૂરો ખરે ખૂબ ચિંતાથી આ આપણા નાગરિકોને આપણા સ્ટુડન્ટ્સનો સલામત ભરી રીતે બહાર લાવવામાં એ પ્રયત્ન કરશે. આપણે ભૂતકાળમાં પણ કરી ચૂક્યા છીએ, ઇરાકમાંથી પણ આપણી નાગરિકોને કાઢ્યા છે, આપણે અફઘાનિસ્તાનમાંથી પણ કાઢ્યા છે, અને ઇવન કોરોના વખતે આપણે ચાઇનામાંથી પણ આપણા સ્ટુડન્ટ્સને કાઢ્યા છે. એટલે એ આપણે કચાશ રાખી એવા નથી, આપણા એકે એક નાગરિકને હેમ ખેમ સુપેરે ભારતમાં પાછો પહોંચાડીશું એવી મને ખાતરી છે. ચોક્કસ લલિતભાઈ, આપણે સૌ કોઈ તે જ આશા રાખીએ, અને કે જલ્દીથી આપણે જે લોકો ફસાયેલા છે, તમામ ભારતીયો છે, તે સહી સુરક્ષિત છે, વિદ્યાર્થીઓ છે, તમામ લોકો એરલિફ્ટ થાય અને પાછા વતને આવી જાય. અન્ય મુદ્દા ઉપર આવીએ. પ્રતાપભાઈ, મુદ્દો તે થઈ રહ્યો છે, ગ્લોબલ ઇકોનોમીને અસર પહોંચશે, આયાત નિકાસ સાથે ખૂબ જ સંકળાયેલું છે, રશિયાનું ખૂબ જ પ્રાધાન્ય રહેલું છે. હવે આ યુદ્ધ છેડાઈ ચૂક્યું છે, પરંતુ હવે પરસ્પર અનેક દેશો સંકળાયેલા છે, નાની નાની વસ્તુઓથી લઈને આયાત નિકાસને લઈ તમામ દેશો સંકળાયેલા છે. હવે આનું શું પરિણામ આવી શકે હવે આગામી દિવસોમાં? મેં કહ્યું એમ, ગ્લોબલી એટલા બધા ઇન્ટરવોવન હોય છે બધા લોકો એકબીજા સાથે કે કોઈને યુદ્ધ નથી પોસાતું, પણ આ વખતની પરિસ્થિતિ છે એ કોઈ સરહદી છમકલું નથી કે કોઈ સરહદનો વિવાદ નથી, એટલે એનું ડાયમેન્શન જરા મોટું લાગી રહ્યું છે. રશિયાએ જે રીતે આક્રમણ કર્યું છે અને જે પોલિસી અપનાવી છે, એમણે જોયું કે અમેરિકા પણ ઘણી બધી જગ્યાએ વિયેટનામ, અફઘાનિસ્તાન બધે દાઝી ચૂક્યું છે, એટલે કદાચ પોતાની આબરૂને સ્ટેપ પર નહીં દાઝ્યું છે, એટલે હાર્યું છે માટે દાઝી દાઝીને પાછું આવ્યું છે. તો આ વખતે આની અંદર એટલો બધો ડાયરેક્ટ ઇન્ટરવેન્શન નહીં કરે એવા કોન્ફિડન્સ સાથે એણે બે પ્રાંતોને સ્વાયત ઘોષિત કરીને ત્યાં જવાનું અંદર નક્કી કરી નાખ્યું, એટલે અત્યારે રશિયાનો હાથ ચોક્કસ ઊંચો છે. પણ આટલું બધું અપમાન નાટો અને અમેરિકા સહન કરશે કે કેમ,
એ જોવાનું છે. એટલે એમના નેક્સ્ટ સ્ટેપ તો જો શું ટર્ન આવે છે એ એમના એમની પોલિસી, ખાસ કરીને અમેરિકા પર અને નાટો પર બધાની નજર છે કે એ લોકો કેટલા આ બાબતમાં ટાઈટ થાય છે કે પછી ગ્લોબલ પ્રેશરથી કોઈ સમાધાનનો રસ્તો નીકળે છે. આમાં સમાધાન તો કઈ વાતનો ઝઘડો છે, આપણાને ચાઇના વચ્ચે બોર્ડરના મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય તો આપણી વચ્ચે જ્યારે વોર થયું ત્યારે વર્લ્ડ મહાસત્તાઓ વચ્ચે આવે કે ભાઈ સાથે બેસીને ઉકેલી નાખો ને એમ કરીને વાત કરી શકે, પાણી અંદર તો એ પણ નથી. આમાં તો ચોખ્ખે ચોખ્ખી રશિયાની રશિયાને વાંધો છે કે યુક્રેન નાટોના કેમ્પમાં નહીં જવું જોઈએ. અને યુક્રેન એક સાર્વભૌમ સોવરેન કન્ટ્રી છે એટલે એને કોઈ પણ સંગઠનમાં જોડાવાનો અધિકાર છે. હવે એ વાત તો કેવી રીતે અમેરિકા કે નાટો સ્વીકારશે કે એ ખબર નથી, સિવાય કે હવે કોઈ એવું કાં તો એવું આઉટરાઇટ કોઈક ડેવલપમેન્ટ થાય કે યુક્રેન આખે આખું સરેન્ડર થઈ જાય અને રશિયાને તાબે થઈ જાય તો વાત જુદી છે. અને જો એને પ્રતિષ્ઠાનો પ્રશ્ન અમેરિકા બનાવે અને નાટો પણ એમાં કંઈક સક્રિય રીતે કૂદે તો વર્લ્ડની પરિસ્થિતિ થોડી વધારે ગંભીર ચોક્કસ થઈ શકે એમ છે. અને ભારતને પણ અને બીજા બધા કન્ટ્રીઝને થાય, ભારતને કદાચ સૌથી વધારે અસર થશે એવું મને લાગે છે. અને ઇકોનોમીમાં ઘણા બધા પાસા એવા છે કે ક્યાંક ને ક્યાંક એ બધા વસ્તુઓના છેડા, મેઇન વાત છે ક્રૂડના ભાવો તો બધી જગ્યાએ અસર, ઇમ્પોર્ટિંગ કન્ટ્રી તરીકે આપણને સૌથી વધારે નડતા હોય છે એટલે ફ્યુઅલ કોસ્ટ વધી જાય તો આપણી આખી ઇકોનોમીના ઘણા બધા સમીકરણો બદલાઈ જતા હોય છે. એટલે ભારત માટે ગંભીર ચિંતાનો વિષય ચોક્કસ છે. વિક્રમભાઈ, યુદ્ધની સાઈડ ઇફેક્ટ કેટલી આવશે, આગામી સમયમાં શું બદલાવ જોવા મળી શકે, શું ભાવ વધારો આપની દ્રષ્ટિએ આપનો શું મત? ભાવ વધારો તો અનિવાર્ય છે જે રીતે, અને દરેક વસ્તુમાં કેસ્કેડિંગ ઇફેક્ટ જે આપણે કહેવામાં છે, એકની ઉપર એકનો ભાવ વધે એના લીધે બીજાનો ભાવ વધે છે, મોંઘવારી વધશે. જેમ અગાઉ પણ મેં કહ્યું હતું, આના લીધે આરબીઆઈને જે પોસ્ટ પોઝિશનમાં હતી જે વ્યાજ વધારાની નીતિ માટે, એને બહુ જલ્દીથી વ્યાજ વધારવા પડશે. અને જ્યારે વ્યાજ વધે છે ત્યારે ઇવન જે બધા એક્સપાન્શન માટે જે બધા ઇન્ડસ્ટ્રી તૈયાર થઈ ગયેલી કે હવે કોવિડમાંથી આપણે બેઠા થયેલા છે એની ઉપર અસર થશે. એટલે બેરોજગારીને પણ જે રોજગારી મળવાની શક્યતાઓ હતી તેના ઉપર પણ ઓચિંતીની બ્રેક વાગી જશે. આ બધાના લીધે આની સામાજિક અસર પણ થશે કે લોકોમાં અજંપાભરી સ્થિતિ વધારે રહેશે. પણ દરેક જેમ દરેક ચેલેન્જ હોય છે એની સામે એક ઓપોર્ચ્યુનિટી પણ આવે છે. આમ જોવા જઈએ તો જે યુક્રેન પ્રદેશ જે છે, વિચ વોઝ અર્લિયર એ પાર્ટ ઓફ યુએસએસઆર, ત્યાં ખનીજોથી બહુ ભરપૂર જગ્યા છે. અને આના હિસાબે અત્યારે જે આયરન ઓર ને એ બધાની જે ખનીજ ઉત્પન્નની જે એક્ટિવિટી છે એના ઉપર લગાવ આવી ગયો છે. તો આ સંજોગોમાં ભારતના સ્ટીલ ઇન્ડસ્ટ્રી અને એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રી એ બધા માટે ઘણી સારી તક ઉત્પન્ન થઈ છે, જે આજે યુરોપિયન કન્ટ્રીઝ દે વે ડિપેન્ડન્ટ ઓન યુક્રેન ફોર ઓલ ધીસ રિક્વાયરમેન્ટ, એની જગ્યાએ આજે ભારતમાં એનું એક્સપોર્ટ વધારવાની યુરોપિયન યુનિયનમાં એનો પગ પેસારો કરવા માટેની સંજોગો વધી ગયા છે. બીજું, જે અમેરિકાએ ઇકોનોમિક સેન્કશન મૂકવાની વાત કરી છે અને ઓલમોસ્ટ જે બધા મૂકી દીધેલા છે એની વધારે પડતી ઇફેક્ટ ઇવન ચાઇના સુધી જશે. અત્યારે ડાયરેક્ટલી નહીં પણ ઇનડાયરેક્ટલી એવું માનવામાં આવી રહ્યું છે કે ચાઇના પણ રશિયાનો પૂરો સહયોગ કરી રહી છે. આ બધાનો જો ભારત પૂરેપૂરો ફાયદો ઉઠાવે કે એમના ઉપર જે ઇકોનોમિક સેન્કશન છે અને આ જે એક તક ઊભી થઈ છે એ તકને જો એ વ્યવસ્થિત રીતે એનો ઉપયોગ કરી અને કરે તો જે આપણી નેગેટિવ ઇફેક્ટ થવાની છે બીકોઝ ઓફ ધી ક્રૂડ પ્રાઇસીસ અને કેસ્કેડિંગ ઇફેક્ટ ઓફ ધી રાઇઝ ઇન ક્રૂડ પ્રાઇસીસ, દેટ કેન બી નેગેટેડ એન્ડ ઇન્ડિયા કેન માર્ચ ફોરવર્ડ. ચોક્કસથી. માધવી બેન જોડાયા છે, વાલી છે, તેમની દીકરી યુક્રેન છે. માધવી બેન, આપને શું વાતચીત થઈ હતી, પરત આવવાને ક્યારે આવવાની હતી આપની દીકરી પરત, અને છેલ્લી શું વાંચી હતી, અત્યારે કયા સ્થળ પર છે, શું? સવારે મારે વાત થઈ હતી મારી દીકરી જોડે 7 વાગે, સવારે એરપોર્ટ પર પહોંચી ગયા હતા એ લોકો, ત્યારે અમને વાત થઈ કે અમારે મમ્મી કે 9 વાગે અમારે નીકળવાનું છે, 9:50 નું પ્લેન છે અમારું. પછી એને અમને બધું ત્યાં આગળ બધું બતાવ્યું એને અમને,
અને પછી થોડી જ વારમાં અમને ખબર પડી કે ત્યાં બધું ચાલુ થઈ ગયું એમ ધમાલ. માધવીબેન હાલ કયા શહેરમાં છે, કયા સ્થળ પર છે? પછી મારી બેબી સાથે પછી વાત મારે થઈ. શું સ્થિતિ કોઈ વર્ણવી, અત્યારનો હાલ કેવો છે ત્યાંનો? શું હાલનું કોઈ ચિતાર જણાવ્યો આપની દીકરીએ? અત્યારે મારી બેબીને 10માં છે, એ લોકોને ત્યાંથી એમના હોસ્ટેલ. કેટલા લોકો છે તેમની સાથે? એમની સાથે 50 લોકો છે, 50 છોકરાઓ છે અદિતિ જોડે. એ બસમાં જ છે બધા, એક બસમાં જ એ લોકો જાય છે, એમની હોસ્ટેલ પર એમને લઈ જાય છે. માધવીબેન જે હોસ્ટેલ અમારે અદિતિ જોડે વાત થઈ. જી માધવીબેન, અવાજ આવી રહ્યો છે આપને? હા હા, આવી રહ્યો છે. માધવીબેન, હોસ્ટેલમાં હાલ કેટલા વિદ્યાર્થીઓ છે, કેટલા અન્ય વિદ્યાર્થીઓ છે ત્યાં, શું સુરક્ષિત છે? કેટલા સમય પહેલા આ વાતચીત થઈ હતી આપને? એમની અદિતિની હોસ્ટેલમાં તો આશરે 500 જેટલા તો ગુજરાતી તો છે જ અત્યારે હાલમાં, પણ એની બસમાં અત્યારે 50 જેવા છે. જી માધવીબેન, પરત આવવાને લઈને શું પ્લાનિંગ થઈ રહ્યું છે? એમ્બેસી તરફથી જે હોસ્ટેલ છે તે કોલેજમાં છે, ત્યાં કોઈ સંપર્ક કરવામાં આવ્યો છે તે વિષય ઉપર કોઈ વાતચીત થઈ હતી આપને? ના, અદિતિ તો એવું કે છે કે અમને હજુ હોસ્ટેલ પર લઈ જશે, ત્યાંથી એ લોકો કઈ કરશે એમ કે, એવું કશી વાત નથી થઈ કે એ લોકો ક્યારે એ લોકોને મોકલશે અદિતિને. એમને તો હાલ તમામ જે વિદ્યાર્થીઓ છે તે હોસ્ટેલ પર જ રહેશે, મતલબ કે આગામી સમયમાં શું એમ્બેસી તેમને સંપર્કમાં છે અત્યારે તે તમામ વિદ્યાર્થીઓ સાથે? હા, એવું છે, વાત થઈ હતી હમણાં એમ કે છોકરાઓને તે પરત તમારે ચિંતા કરવા જેવું છે નહીં, કઈ અમે સેફ છે તમારા છોકરાઓ અમારી પાસે, એવી વાત થઈ હતી અમારે. જી ચોક્કસથી. લલિતભાઈ, આપનો મત જાણવા માંગુ છું. તમામ જે વિદ્યાર્થીઓ પણ ફસાયેલા છે અને એક તરફ જે રશિયાનું વલણ પણ જોવા મળી રહ્યું છે, એટલે ક્યાંક જે લોકોને પરત લાવવા હવે થોડા જે મુશ્કેલી ભર્યા બની રહ્યા છે, શું રણનીતિ, શું એવું પ્લાનિંગ થવું જોઈએ કે જલ્દીથી જે લોકો ફસાયેલા છે આ પરિસ્થિતિમાંથી પહેલા તો બહાર આવી જઈએ? બિલકુલ, આપણા પ્રધાનમંત્રીશ્રીએ આજે ઓલરેડી મીટિંગ બોલાવી છે અને આઈ થિંક અત્યારે ચાલી રહી છે. આપણા રક્ષામંત્રી, આપણા એનએસએ અજીત ડોભાલજી, આ બધા સાથે આપણા વિદેશ મંત્રી, બધાની એ મીટિંગ ચાલી રહી છે. અને આપણી જે કૂટનીતિક રીતે જે સંબંધો આપણે વિશ્વના દેશો સાથે વિકસાવ્યા છે એના થકી આપણને કોઈ પ્રોબ્લેમ પડે એવો છે નહીં. આપણા બધા જ નાગરિકો, સ્ટુડન્ટ તો બધા નાગરિકો બધા સલામત રૂપે પાછા લાવી દેશે, એ મને ખાતરી છે. બીજું આપને કહું કે આ જે ઓપોર્ચ્યુનિટી, આપણા આગળના એક વિદ્વાન વક્તાએ જે કીધું ને કે આમાં પણ એક ઓપોર્ચ્યુનિટી, યસ સર, આ જે વૈશ્વિક તકલીફો જે ઉભી કરી છે એ વૈશ્વિક પરિબળોના કારણે થઈ છે, એમાં આપણો તો કોઈ હાથ નથી ને આપણે એમાં કંઈ કરી શકીએ એવું પણ નથી, એ બધાની સાથે આપણે એ ભોગવવું રહ્યું. પણ આવી પરિસ્થિતિમાં પણ આપણી પાસે તકો આવી છે, ખૂબ સારી સારી તક છે. આપણે જેમ રશિયા આપણો હિત મિત્ર જે દેશ ગણીએ છે, એને જે રીતે આ પગલું ભરી અને એની સંપ્રભુતા સામે ખતરો પેદા કરનાર પ્રદેશને પોતાનામાં સમાવેશ કરી લેવાની જે ચળવળ, જે યુદ્ધની નીતિ આદરી, એ જ પ્રમાણે આપણું ભારત પણ આપણું જે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર છે એમાં આપણે પાછું મેળવવાની તજવીજ ખૂબ ઓછા ખર્ચે કરી શકે એમ છે. અને એ કરશે તો વિશ્વનું કોઈ આપણને લડવા બોલવા કે એને સામે પક્ષે પણ નહીં આવી શકે. અને એવી જ વસ્તુ આજે ચાઇના પણ, ચાઇના કેમ રશિયાના સપોર્ટમાં આવ્યું છે, ચાઇનાને પણ ગલગલિયા થઈ રહ્યા છે, જો આ રશિયાએ આ કર્યું તો હવે હું પણ તાઇવાન ઉપર આ જ કરીશ. આજ સવારની ચર્ચામાં મેં આ કીધું હતું અને આજ સાંજના તો મેં સમાચાર સાંભળ્યા
કે ચાઇનીઝ એરક્રાફ્ટ તાઇવાનની બોર્ડરમાં ઘૂસી ચૂક્યા છે, એટલે એ પણ થનગની રહ્યું છે. એટલે જો આ ચમકલું મોટા રૂપમાં ફેરવાશે તો આ વિશ્વવ્યાપી આનો લડાઈનો ફેલાવો થશે એવું ચોક્કસ મારા માટે માનવાનું છે. અને એનાથી 100% દેશની આખા વિશ્વની પરિસ્થિતિ આર્થિક સામરિક ઇવન વાતાવરણની દ્રષ્ટિએ અને માણસોના સંહારની દ્રષ્ટિએ બધી રીતે ખૂબ જ દુઃખદાયક પરિસ્થિતિ ઉભી થાય એવી શક્યતા છે. ચોક્કસ લલિતભાઈ, અન્ય એક પ્રશ્ન થઈ રહ્યો છે. આટલો સમય થઈ ગયો નાટો દેશની સાથે સાથે ભારતનું વલણ જે તટસ્થ નિષ્પક્ષતાપૂર્ણ રહ્યું છે તે આપ કઈ દ્રષ્ટિએ જોઈ રહ્યા છો? ચોક્કસ ભારતનું એકદમ કૂટનીતિક અને મુત્સદી પૂર્વકનું વલણ રહ્યું છે અને એ જ હોવું જોઈએ. કારણ કે બધા દેશો આપણા મિત્ર છે, રશિયા પણ આપણો મિત્ર છે, યુક્રેન પણ આપણો મિત્ર છે અને અમેરિકા પણ આપણો મિત્ર છે. આમાં આપણે કઈ ત્યાં કોઈનો પક્ષ લઈ શકાય એવી પરિસ્થિતિ છે જ નહીં. અને હું તો ઉપરથી બીજી ઓપોર્ચ્યુનિટી કહું છું કે આપણે ભારતને જો વિશ્વગુરુ સ્થાપિત કરવાની જે દિશામાં અગ્રસર થઈ રહ્યા છીએ એમાં આ એક મોટી તક છે. ભારતે મધ્યસ્થતા કરી અને બધા દેશો વચ્ચે સમાધાન સુલેહ કરાવવાની જો જવાબદારી આપણા પ્રધાનમંત્રી શ્રી ઉપાડશે તો આપણી શાખ વિશ્વ ક્ષેત્રે ખૂબ વધવાની જ છે. એ આપણી પાસે એક મોટી તક આપણા હાથમાં આવી છે અને મને શ્રદ્ધા છે કે આપણી સરકાર એ દિશામાં 100% પગલા યોગ્ય પગલા ભરશે એવી મને પાકી શ્રદ્ધા છે. વિશાલભાઈ, આપનો મત શું છે? ભારતનું જે વલણ રહ્યું છે, લલિતભાઈએ પણ સાથે જે જણાવ્યું કે એક તરફે ઓપોર્ચ્યુનિટી પણ આપણી વધી રહી છે, પરંતુ સાથે સાથે ભારતના વલણને લઈને શું કહેશો? આ નિષ્પક્ષતા રહી આટલા સમય સુધી? હું લલિતભાઈની વાતથી સહમત છું કે જે પ્રમાણે અત્યારે ડિસિઝન જે સાહેબ સિનિયર મોસ્ટ છે અને એમણે જે રીતે કીધું કે આપણા બધા વડાપ્રધાનશ્રી આ વસ્તુની આગેવાની કરે અને એ અવસર મળે, પણ એ બધી વસ્તુ તો જ્યારે થવાની છે જે થશે એ થશે. અત્યારે મોસ્ટ ઇમ્પોર્ટેન્ટ શું છે? પહેલી જરૂરત શું છે? બરાબર છે. કાલ સવારે અને હું તો એ બી સાહેબને કહીશ કે આમાં આટલો ટાઈમ લાગવો ન જોઈએ. ખરેખર જો આ પહેલેથી જ આ બધી તૈયારી હતી ને આપણી સરકારને ખબર બી હતી તો પછી એ છોકરાઓને કે જે કોઈ બી નાગરિક છે, જે સ્ટુડન્ટ છે, આપણા જે ઇન્ડિયન છે, સૌથી પ્રાયોરિટી પહેલાં આપણે એમાં જવું જોઈએ. મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે જે સરકાર અત્યારે હાલ પ્રેઝન્ટ છે એનું કદાચ અહીંયા ફોકસ ઓછું રહ્યું અને ઇલેક્શનમાં જાજું રહ્યું એવું મને દેખાઈ રહ્યું છે. પહેલી પ્રાયોરિટી એમણે આ યુદ્ધના અંદર જે આપણા નાગરિકો છે એને અહીંયા લાવવાની હોવી જોઈએ મારા હિસાબેથી. પછી સાહેબ એમ કહેશે કે પ્રધાનમંત્રી સાહેબનું ખૂબ સારું એવું 5-6 દિવસ પહેલાથી આપણે સૂચના આપી જ ચૂક્યા છીએ સાહેબ. સૂચના આપવાથી જો પરત આવી જવાતું હોય, જેમ હમણાં તમે થોડી વાર પહેલા કીધું કે કદાચ કોઈ જગ્યાએ એવું બોમ્બ પડી જાય અને કોઈ નાગરિકને આપણા નાગરિકની જોડે હાનિ થાય તો હવે કદાચ વાળો જે ક્વેશ્ચન છે આપણે બરાબર છે. આપણે તમે બી સેનામાં વિશેષજ્ઞ છો, હું ભારતીય સેનામાં રહેલો છું, બરાબર છે. ઘણી વખત એવું થતું હોય છે. વિશાલભાઈ, તમારી વાત સાચી છે. યુદ્ધ ઘણા વખત થી હવામાં હતું જ, કારણ કે ઇવન ટીવીની ન્યૂઝ ચેનલો ટેબલ આપી રહી હતી કે ક્યારે રશિયા એન્ટર કરશે. હવે અત્યારે એમ કહીએ છીએ કે આપણી પાસે સમયનો અભાવ છે. માધવીબેનને આપણે સાંભળી લઈએ એક બે મિનિટ. અત્યારે આપણે એમ કહીએ છીએ કે એરક્રાફ્ટ ને હવે જે છે નષ્ટ નાબૂદ કરી નાખ્યું છે, તો હવે આપણી જોડે એનો ઉપાય શું? આ બહુ સિરિયસ ગંભીર છે. એના માટે થઈને આપણે 4 દિવસ પહેલા જયારે મોકો મળ્યો હતો ત્યારે આપણે શું કોની રાહ જોતા હતા? આ બહુ એક ક્વેશ્ચન માર્ક છે. સ્ટુડન્ટને તો આપણે એરલિફ્ટ કરી શક્યા હોત, સાચી વાત છે. જી ચોક્કસ, એ સમયનો અભાવ છે આ ચર્ચામાં. પ્રતાપભાઈ, વિક્રમભાઈ, વિશાલભાઈ, માધવીબેન, આપ તમામ આ ચર્ચામાં જોડાયા, જે વાતચીત આપનો મત મૂક્યું છે તે બદલ આભાર આપ સૌનો. તો હાલ સવાલ તે જ થઈ રહ્યો છે જે હાલની પરિસ્થિતિ છે, પરંતુ આપણો પ્રયાસ અત્યારે હાલ એ જ રહેશે જે આપણા વિદ્યાર્થીઓ ફસાયેલા છે, આપણા લોકો જે યુક્રેનમાં હાલ અટવાઈ પડ્યા છે તે તમામ એરલિફ્ટ થઈને જલ્દીથી વતન પરત ફરે અને જલ્દીથી આ યુદ્ધના જે સમીકરણો છે શું પરિસ્થિતિ બદલાઈ ન જાય ક્યાંય તે આવનારો સમજ બતાવશે. અત્યારે આ ચર્ચામાં બસ આટલું મને આપશો રજા. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.